ગઈકાલે રાત્રે અમદાવાદમાં સોલા વિસ્તારમાં ગેસના સિલિન્ડર ફાટતા નાસભાગ મચી ગઈ હતી. એક ડ્રાઈવરની સામાન્ય ભૂલના કારણે મોટી હોનારત સર્જાઈ હોત, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લેતા સંકટ ટળ્યું હતું. ગઈકાલે રાત્રિના 11 વાગ્યા આસપાસ સોલાથી થલતેજ તરફ એચપી કંપનીના 306 જેટલા ગેસના સિલિન્ડર લઈને ટ્રક આવી રહી હતી, ત્યારે સોલા ઓવરબ્રિજ પર ટ્રક પહોંચી અચાનક જ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને સિલિન્ડર ભરેલી ટ્રક પુલ પરથી 35 ફૂટ નીચે પડી હતી. તરત જ તેમાં રહેલા ગેસ સિલિન્ડર લીકેજ થવા લાગ્યા હતા અને આશરે 5 જેટલા ગેસના સિલિન્ડર ફાટ્યા હતા, જેથી અફરાતફરી મચી ગઈ હતી. જુઓ કઈ રીતે ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. ટ્રકમાં આગ લાગતા તુરંત જ સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જ્યારે સોલા પુલ પાસે ટ્રક પહોંચી ત્યારે પણ ટ્રક ડ્રાઈવર દ્વારા અકસ્માત કર્યો હતો, પરંતુ તેમાં ગંભીર નુકસાન પહોંચ્યું નહોતું, પરંતુ પુલ પર પહોંચતા કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. તુરંત જ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અને ક્લીનર અને રાહદારી યુવકને એ સમયે ઈજા પહોંચી હતી. હાલ પોલીસે ડ્રાઈવર અને કઈ એજન્સીના ગેસના સિલિન્ડર હતા તે અંગે તપાસ આદરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.